નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કોરોનાની મહામારી વચ્ચે સર્જાયેલ લોકડાઉન પરિસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાલય બાયડ અરવલ્લી દ્વારા ધોરણ 10ના ડિસ્ટન્સ લર્નિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણું લેક્ચર નંબર 23 પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન ચેપ્ટર 10 છે. ઓકે, તો બેટા મેં તમને લેક્ચર 22ની અંદર મોટવણી વિશેની થોડી સમજૂતી આપી હતી, લેન્સનું સૂત્ર મેં તમને સમજાવ્યું હતું. ઓકે, તો લેન્સ માટેની મોટવણીનું સૂત્ર હતું વી બાય યુ, એમ બરાબર લેન્સનું સૂત્ર હતું 1/V - 1/U = 1/F. અને મોટવણી માટે હાઈટ પ્રતિબિંબ શોધવા માટે m = h' / h. તો બેટા આજે આપણે લેન્સના દાખલા ગણવાના છે. ઓકે, જેવી રીતે અરીસાના દાખલા ગણ્યા હતા બિલકુલ એ જ પેટર્ન થી એ જ રીતે આપણે લેન્સના દાખલા ગણવાના છે. ઓકે, પણ લેન્સ માટેના સૂત્રો મેં તમને અહીંયા લખી દીધા છે. ઓકે, અગત્યના સૂત્રો છે, આ સૂત્રની મદદથી આપણે આ દાખલા ગણવાના છે. આની બહારનું એક પણ બી સૂત્ર નહીં આવે. ઓકે, તો તમારા જોડે સૂત્ર માઇન્ડમાં હોવું જોઈએ. તો પહેલું સૂત્ર લેન્સનું જો બેટા, 1/V - 1/U = 1/F. તો આ સૂત્ર ક્યારે વાપરવાનું? કે જ્યારે તમારે V શોધવું હોય, U શોધવું હોય કે F શોધવું હોય, આ ત્રણ વસ્તુ શોધવાની જરૂર હોય ત્યારે આપણે આ સૂત્ર વાપરવાનો પ્રયત્ન કરશું. ઓકે, જ્યારે આપણે પ્રકાશ શોધવાનો આવશે, પ્રતિબિંબનો પ્રકાર, ત્યારે આપણે આ સૂત્ર વાપરીશું m = V/U. અને જો દાખલામાં પ્રતિબિંબની ઊંચાઈ પૂછી હોય, પરિમાણ પૂછી હોય, તો આપણે આ સૂત્ર વાપરીશું m = h' / h. ક્લિયર? ઓકે, આટલી વસ્તુ તમે યાદ રાખજો. તો ફરી એક વખત જોઈ લો બેટા સૂત્ર, પહેલા નંબરનું, બીજા નંબરનું અને ત્રીજા નંબરનું, જેથી કરીને આપણને ખ્યાલ આવે. તો આ સૂત્રની મદદથી આપણે દાખલા સ્ટાર્ટ કરીએ. ઓકે, તો જો બેટા, લેન્સના દાખલામાં બે પ્રકારના દાખલા આવશે, અંતર્ગોળ લેન્સના અને બહિર્ગોળ લેન્સના. ઓકે, તો મેં જે તમને પેલી યામ પદ્ધતિ પ્રમાણે અંતર્ગોળ લેન્સમાં વી યુ એફ કયું પ્લસ લેવાનું, કયું માઇનસ લેવાનું બેટા, એ તમને મેં આના ગયા લેક્ચરમાં શીખવાડ્યું છે અને લિસ્ટ પણ બી લખાયું છે. તો એને ધ્યાનમાં રાખીને અહીંયા આપણે લિસ્ટ બનાવવાનું છે. દાખલો કોઈ પણ બી હોય, સૌથી પહેલા આપણે લિસ્ટ બનાવવાનું છે. ઓકે, ચલો તો એક એક્ઝામ્પલ લઈએ ચોપડીનું, કારણ કે બોર્ડની અંદર બેઠા ચોપડીના ઉદાહરણો પણ બી પૂછાતા હોય છે. આ વખતે 2020ની અંદર ઉદાહરણ જ પૂછાય હતું અરીસાનું બેટા, સેક્શન સી ની અંદર 3 માર્ક્સમાં પૂછાય છે. બરોબર, કિરણાકૃતિના અથવામાં હોય છે, પણ અમુક વખતે બંને દાખલા પૂછી જાય, તો આપણને દાખલો તો આવડવો જ જોઈએ. અને 11મા સાયન્સમાં જ્યારે તમે જાઓ તો ફિઝિક્સની અંદર પણ બી આવા દાખલા આવશે. બરોબર, એટલે દાખલાની પ્રેક્ટિસ તો કરવી જ પડશે જેને આગળ સાયન્સ લેવાનું છે. બરોબર, ચલો તો ઉદાહરણ 10.3 બેટા, પેજ નંબર બી મેં તમને અહીંયા લખી દીધો છે 182. ઓકે, તો આ પેજ ઉપર આ નંબરનું ઉદાહરણ છે, તો એની રકમ પહેલા વાંચી લેવાની. બરોબર, શું આપેલું છે એ આપણે ધ્યાનમાં લેવાનું. તો જો અહીંયા એવું કીધું છે કે એક અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 15 સેમી છે. ઓકે, તો વસ્તુને લેન્સથી કેટલા અંતરે રાખવાથી તેનું પ્રતિબિંબ લેન્સથી 10 સેમી દૂર મળે, તો લેન્સની મોટવણી શોધો. ઓકે, આ મેં એક પ્રકારની રકમ વાંચી, હવે આપણે લિસ્ટ બનાવીએ. ચલો, કયો અરીસો છે, સોરી બેટા, કયો લેન્સ છે, અંતર્ગોળ લેન્સ. ક્લિયર? તો મગજમાં અંતર્ગોળ લેન્સની દરેક વસ્તુ આવી જવી જોઈએ. ઓકે, તો શું કીધું છે, અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ કેટલી કીધી છે, 15 સેમી. તો લખી દો f = -15. કેમ માઇનસ લખ્યું? કારણ કે અંતર્ગોળમાં કેન્દ્ર લંબાઈ માઇનસ હોય છે. બરોબર, તો કેન્દ્ર લંબાઈ તમને આપી દીધી છે બેટા 15 સેમી, પણ અંતર્ગોળ લેન્સની હોવાથી શું યાદ રાખવાનું, માઇનસ આવશે, કારણ કે અંતર્ગોળ લેન્સમાં કેન્દ્ર લંબાઈ ડાબી તરફ હોય, એટલે માઇનસ. ઓકે,
चलो पची शू कीधु कि वस्तु ने लेंस थी केटला अंतरे राखवा थी एटले वस्तु अंतर पूछ्यु छे एटले u शोधवानु छे बराबर अने तमने कीधु छे प्रतिबिंब लेंस थी 10 सेमी दूर मळे छे मतलब के प्रतिबिंब अंतर आपी दीधु छे 10 सेमी पण याद राखवानु हतु मे तमने कीधु तु अंतर्गोल लेंस मां v u f त्रणे त्रण माइनस आवशे बराबर एटले अहींया प्रतिबिंब अंतर माइनस ज लेवानु क्लियर ओके तो आपने यू शोधवानु कीधु छे अने छेल्ले शुं शोधवानु कीधु छे लेंस नी मोटवणी एटले एम शोधी देवानु बराबर तो आपणे यू अने एम शोधवानु छे एफ अने वी आपेला छे तो तमे कहो यू शोधवा माटे मारा जोड़े कयो सूत्र छे तो तमे कहेशो के भाई साहेब यू तो आमाय छे अने आ सूत्रमाय यू छे पण जोवानी कई वेल्यू आपेली छे तो u શોધવા માટે આપણા જોડે f અને v છે તો f અને v ઉપરથી u મળે એવું સૂત્ર કયું છે આપણું લેન્સ નું સૂત્ર તો લગાવી દો લેન્સ નું સૂત્ર તો લેન્સ નું સૂત્ર આપણે લગાવીએ 1 upon v minus 1 upon u is equal to 1 upon f ક્લિયર ચલો હવે મારે શોધવું શું છે u શોધવો છે તો હું u ને કરતા બનાવવાનો પ્રયત્ન કરીશ તો 1 upon u હું જમણી બાજુ લઈ જઈશ અને 1 upon f ડાબી બાજુ લઈ જઈશ ઓકે તો 1 upon f ડાબી બાજુ લાવું તો માઈનસ આવે ને બેટા અને માઈનસ 1 upon u જમણી બાજુ જાય તો બોલો પ્લસ માં જતું રહે કે નહીં પ્લસ 1 upon u થઈ જાય ને ઓકે ચલો હવે હું શું કરીશ 1 upon v અને 1 upon f નો લસા લઈ લઈશ તો લસા માં આવશે vf તો ચોકડી ગુણાકાર f અહીંયા ગુણાશે અને v અહીંયા ગુણાશે ક્લિયર તો f માઇનસ v બાય v f ઓકે હવે આપણે u ને કરતા બનાવવાનો છે એટલે u ઉપર લઈ જઈએ તો u ઉપર આવે તો આ કિંમત તે ઉપર જતી રહે કે નહીં v f ઉપર જશે અને f માઇનસ v નીચે જશે ઓકે આટલી વસ્તુ યાદ રાખજો તો u બરાબર v f ભાગ્યા f માઇનસ v તો u આપણો કર્તા બની ગયો છે હવે આપણે વેલ્યુ મૂકી દઈએ v ની વેલ્યુ કેટલી માઇનસ 10 ઓકે f ની વેલ્યુ કેટલી બેટા f ની વેલ્યુ ની જગ્યાએ f ની વેલ્યુ મૂકો માઇનસ 15 નીચે પણ બી f છે તો એની વેલ્યુ મૂકો કૌંસમાં માઇનસ 15 માઇનસ ફરજિયાત લખો અને v ની વેલ્યુ મૂકી દો માઇનસ 10 તો જે પ્રકારની વેલ્યુ છે મૂકતા જાઓ હવે સાદુરૂપ કરીએ તો બેટા તમે જો ઉપરની જે વેલ્યુ છે અત્યારે એમને એમ રાખીએ ગુણાકારનો સંબંધ છે ઉપરના બંનેમાં એટલે માઇનસ 10 અને ગુણ્યા માઇનસ 15 આપણે એમને એમ રાખીએ છીએ અને નીચેનાનું સાદુરૂપ આપીએ છીએ તો માઇનસ 15 અને આ માઇનસ માઇનસ પ્લસ 10 થશે ઓકે ચલો હવે હજી ઉપરનું એમને એમ રાખીએ માઇનસ 10 અને માઇનસ 15 એમને એમ રાખીએ નીચેનાનું સાદુરૂપ કરીએ માઇનસ 15 વત્તા 10 કેટલા થશે માઇનસ 5 ઓકે માઇનસ 5 થશે બેટા આના ઉડાડ દેતા ઉપર નીચે જ્યાં સુધી વચ્ચે પ્લસ હોય ત્યાં સુધી ઉપર નીચે ઉડે નહીં ઓકે તો નીચેનાનું સાદુરૂપ થઈ ગયું માઇનસ 5 હવે ઉડાડો એક માઇનસ કેન્સલ થઈ જશે જો મેં અહીંયા પીળા ચોકથી બતાવ્યું છે તમને એક માઇનસ માઇનસ કેન્સલ થશે અને 5 2 10 થઈ જશે તો હવે શું વધ્યું 15 ગુણ્યા 2 30 આવી ગયા ઓકે અને આ માઇનસ તો વધ્યું ને એટલે આપણો જવાબ આવી ગયો u બરાબર માઇનસ 30 ઓકે તો વસ્તુ કેટલા અંતરે મૂકેલી હશે 30 સેમી અંતરે અને એ બી કઈ બાજુ ડાબી સાઈડ માટે આપણો જવાબ માઇનસ આવ્યો છે ઓકે હવે શું શોધવાનું કીધું છે મોટવણી એટલે કે પ્રકાર તો ચલો જોઈએ મોટવણી તો મોટવણીનું સૂત્ર આપણા જોડે છે તો મોટવણીના તો બે સૂત્ર છે m બરાબર v બાય u અને m બરાબર h ડેસ બાય h બોલો કયું સૂત્ર લગાવશો તો સૂત્ર લાગશે m બરાબર v બાય u કેમ કારણ કે h ડેસ અને h આપેલા નથી બરાબર ચલો તો v બાય u વાળું સૂત્ર લગાવી દો મોટવણી શોધવા v ની વેલ્યુ કેટલી છે માઇનસ 10
ની વેલ્યુ કેટલી લાયા? માઇનસ 30. સાદુરૂપ આપો, માઇનસ માઇનસ કેન્સલ, ઝીરો ઝીરો કેન્સલ, તો વધ્યું શું? 1/3, એટલે 1/3 વધ્યું. જેનું તમે સાદુરૂપ આપશો એટલે 0.33 આવી જશે. ભાગાકાર કરી દેવાનો, પણ જવાબ કેવો આવ્યો? પ્લસ. બેટા મોટામણી પ્લસ નો મતલબ થાય આભાસી અને ચતુ, અને વસ્તુ કરતા કેવું દેખાય છે પોઈન્ટમાં જવાબ હોવાથી નાનું. તો આપણા મગજમાં ક્લિયર થવું જોઈએ કે અંતર્ગોળ લેન્સમાં તો હંમેશા આભાસી જ મળતું હતું, માટે આપણો જવાબ સાચો છે. અને નાનું પ્રતિબિંબ છે એ પણ બી સાચું છે. ક્લિયર? આવી રીતે થિયરી આવડતી હશે તો તમે દાખલાનો જવાબ સાચો છે કે ખોટો છે એ બી ચેક કરી શકો છો. બરાબર? તો 3 માર્ક્સ નો આવી રીતે દાખલો પૂછાય અંતર્ગોળ નો. આવશે ને? ઓકે, પ્રેક્ટિસ કરજો. જેવી રીતે હું તમને સમજાવતા જઈ રહ્યો છું એવી રીતે તમે નોટમાં લખતા જવાનું. ઓકે, સ્ટેપ બાય સ્ટેપ જે પ્રમાણે સાહેબ કહે છે એ પ્રમાણે જોડે નોટ પેન લઈને જ બેસવાનું, એટલે તમારે એ જ સમય ક્લિયર થઈ જશે. બરાબર? ચલો હવે બીજું એક ઉદાહરણ લઈએ. 10.4 નંબરનું જે ઉદાહરણ છે આના પછીનું, એ પણ બી પેજ નંબર 182 ઉપર જ છે. ઓકે, તો એની રકમ શું કહે છે જોઈ લઈએ. રીત સેમ રહેશે બેટા, સૂત્ર એ સેમ છે, એટલે કોઈ ગભરાવાની જરૂર નથી. ચલો, 2 સેમી ઊંચાઈની એક વસ્તુને 10 સેમી કેન્દ્ર લંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સની મુખ્ય અક્ષ પર લંબ રહે તે રીતે મૂકેલી છે. લેન્સથી વસ્તુનું અંતર 15 સેમી છે, તો પ્રતિબિંબનો પ્રકાર, સ્થાન અને પરિમાણ શોધો. ઓકે, ચલો મેં એક સરળ રીતે રકમ વાંચી, હવે ફરી વાર વાંચીને લિસ્ટ બનાવીએ. તો બેટા જેમ જેમ વાંચતા જઈએ સ્ટેપ, એમ એમ લિસ્ટ બનાવતા જવાનું. 2 સેમી ઊંચાઈની વસ્તુ છે, તો વસ્તુ ઊંચાઈ 2 સેમી લખી દો. વસ્તુ ઊંચાઈ તો પ્લસ જ આવશે કારણ કે એ સીધી જ મૂકેલી હોય. 10 સેમી કેન્દ્ર લંબાઈનો બહિર્ગોળ લેન્સ છે, તો બેટા કેન્દ્ર લંબાઈ કેટલી? 10 સેમી. પણ બેટા બહિર્ગોળ લેન્સ ની હોવાથી પ્લસ, કારણ કે બહિર્ગોળ લેન્સ માં પ્લસ હોય છે કેન્દ્ર લંબાઈ. કેમ પ્લસ હોય? જમણી સાઈડ હોય છે માટે. ક્લિયર? ચલો હવે વસ્તુ કેટલા અંતરે મૂકેલી છે? 15 સેમી. તો બેટા યુ બરાબર 15 સેમી. પણ વસ્તુ હંમેશા કઈ બાજુ હોય? ડાબી સાઈડ. માટે અહીંયા મેં શું લખેલું છે? માઇનસ. ક્લિયર? બહિર્ગોળ લેન્સમાં વસ્તુ અંતર માઇનસ હોય, લિસ્ટમાં જોઈ લેવાનું. ઓકે, ચલો તો વી, પ્રતિબિંબનો પ્રકાર, પરિમાણ અને સ્થાન શોધવાનું છે. બેટા પ્રકાર એટલે મોટામણી શોધવી પડશે એમ, સ્થાન પ્રતિબિંબનું સ્થાન એટલે બેટા વી શોધવું પડશે, અને પરિમાણ એટલે એચ ડેશ. ઓકે, તો લિસ્ટ બનાવી દેવાનું. લિસ્ટ થઈ જશે એટલે તમારો અડધો દાખલો કમ્પ્લીટ કહેવાય, કારણ કે તમને લિસ્ટ ઉપરથી ખબર પડી જશે કે કયું સૂત્ર વાપરવાનું છે અને શું શોધવાનું છે. ઓકે, તમારે દાખલો સરળ થઈ જશે, એટલે આ બહુ અગત્યની વસ્તુ છે લિસ્ટ. બરાબર? એક ટાર્ગેટ મળશે કે આ રીતે દાખલો ગણવાનો છે, એટલે લિસ્ટ બનાવતા શીખો. તો ચલો સૌથી પહેલા આપણે વી શોધી દઈએ લેન્સના સૂત્રની મદદથી. તો લેન્સનું સૂત્ર તો આપણને યાદ છે, 1/V - 1/U = 1/F. મારે શોધવું છે વી, તો વી ને કરતા બનાવો, તો -1/U ને આપણે જમણી સાઈડ લઈ જવું પડે. તો બેટા -1/U જમણી સાઈડ જાય તો બોલો પ્લસ થાય કે નહીં? ઓકે, ચલો આ જે 1/F અને 1/U આવ્યું એનો લઈ લો લસા. તો બેટા લસા શું આવશે? UF લઈ લો. U અહીંયા ગુણાશે અને F અહીંયા ગુણાશે, ચોકડી ગુણાકાર. બરાબર? ચલો હવે V ને કરતા બનાવો એટલે V ઉપર લઈ જાઓ, તો બેટા જમણી બાજુની કિંમત પણ V ઉપર જશે, UF/U+F. બરાબર? ચલો હવે U ની વેલ્યુ કેટલી છે? મૂકો -15 મૂકી દો. F ની વેલ્યુ બેટા +10 મૂકી દો, પ્લસ લખવાની જરૂર નથી. નીચે U ની વેલ્યુ -15 મૂકી દો, આ પ્લસ તો છે જ.
અને f ની વેલ્યુ 10 પ્લસ 10 મૂકી દો. ઉપરની કિંમત અત્યારે એમ નેમ રાખવાની, હંમેશા યાદ રાખવાનું, નીચે સરવાળા બાદબાકીની સાદુરૂપ આપી દેવાનું બેટા પહેલા. ઓકે, તો માઇનસ 15 અને 10 ગુણાકારમાં પહેલા લખી દેવાના. લખ્યા પછી જો માઇનસ 15 વત્તા 10 માઇનસ 5 થઈ જશે. પછી સાદુરૂપ આપો, ઉપર નીચે ઉડાડો. પહેલા માઇનસ માઇનસ કેન્સલ, પછી 5 તરી 15. ક્લિયર? 5 તરી 15. હવે શું વધ્યું? જો 10 અને 3 વધ્યા તો બંનેનો ગુણાકાર કેટલો થઈ ગયો? 30. અને માઇનસ માઇનસ તો જતા જ રહ્યા છે, તો જવાબમાં કેવું આવ્યું? પ્લસ. જવાબમાં પ્લસ આવશે 30. બરોબર, તો આપણને બી મળી ગયો પ્લસ 30, મતલબ કે જમણી સાઈડ પ્રતિબિંબ મળ્યું. લેન્સ થી જમણી સાઈડ પ્રતિબિંબ 30 સેમી અંતરે મળ્યું છે. ઓકે, સાચો જવાબ છે. ઓકે, હવે શું શોધવું છે? મોટવણી પ્રકાર શોધવો છે બેટા. તો પ્રકાર શોધવા માટે હંમેશા મોટવણી શોધવાની. તો મોટવણી નું સૂત્ર લગાવી દો પ્રકાર શોધવા માટે, વી બાય યુ. ઓકે, તો v ની વેલ્યુ આવી 30, પ્લસ 30 લખી દો. u ની વેલ્યુ છે માઇનસ 15 લખી દો. સાદુરૂપ આપો, 15 2 30 આવી ગયા. આ માઇનસ હતા ને, એટલે મોટવણી આવી માઇનસ 2. તો બેટા જો મોટવણી માઇનસ 2 શું બતાવે છે? પ્રકાર માઇનસ મોટવણી કેવો પ્રકાર બતાવે? વાસ્તવિક અને ઉલટું. જો પ્લસ આવ્યું હોત તો આભાસી ચતુઃ લખત, પણ અહીંયા માઇનસ ગોઠવણી છે, માટે લખી દેવાનું વાસ્તવિક અને ઉલટો પ્રકાર છે. ઓકે, ચલો બેટા હવે શું શોધવાનું કીધું છે? પ્રતિબિંબની ઊંચાઈ. તો બેટા પ્રતિબિંબની ઊંચાઈ શોધવા માટે તો આપણા જોડે એક જ સૂત્ર છે એચ ડેસ વાળું, તો એમ બરાબર એચ ડેસ બાય એચ. તો મારે શોધવું છે એચ ડેસ. તો એચ ડેસ ને કરતા બનાવું તો એચ ક્યાં જાય? મોટવણીની બાજુમાં ગુણાકારમાં જાય કે નહીં આમ? ઓકે બેટા, તો એચ ડેસ કરતા બનાવવાથી નીચે રહેલા એચ ને તમારે મોટવણી જોડે ગુણાકારમાં મોકલી દેવાનું, એટલે કરતા બની ગયો એચ ડેસ. એમ ની વેલ્યુ માઇનસ 2 આવી હતી, મૂકી દો. એચ તમને આપેલો છે 2 સેમી, મૂકી દો. તો 2 × 2 કેટલા થશે? 4. અને માઇનસ તો હતા જ, એટલે તમારો જવાબ શું આવ્યો? પ્રતિબિંબની ઊંચાઈનો એચ ડેસ કેટલો આવ્યો? માઇનસ 4 સેમી. બેટા વેલ્યુ માઇનસ નથી. ઓકે, માઇનસ શું બતાવે છે? દિશા બતાવે છે. ઉલટું પ્રતિબિંબ મળ્યું છે. એચ ડેસ માઇનસ શું બતાવે છે? ઉલટું 4 સેમી લંબાઈ. ઓકે, તો પ્રતિબિંબની ઊંચાઈ કેટલી આવી ગઈ? 4 સેમી લખવાની. બરાબર, માઇનસ શું બતાવે છે? દિશા બતાવે છે, કારણ કે ઊંચાઈ થોડી માઇનસમાં હોય. માઇનસ આપણને ઉલટું પ્રતિબિંબ બતાવે છે. બરાબર, તો આ થયો આપણો બહિર્ગોળ લેન્સનો દાખલો. પેલો મેં તમને સમજાવ્યો અંતર્ગોળ લેન્સનો દાખલો. તો દરેક રીત આ રીતે જ હશે બેટા. કોઈ પણ બી અંતર્ગોળ લેન્સનો દાખલો હશે કે બહિર્ગોળનો, મેથડ તો સેમ ટુ સેમ હશે. તો આ રીતે તમે ગમે તેટલા દાખલા ગણી શકો છો લેન્સના. બરાબર, તો આજનો જે આપણો ચેપ્ટર છે એમાં લેન્સના દાખલા શીખ્યા છે. બરાબર, પ્રેક્ટિસ કરજો, જોડે જોડે ગણવાનો પ્રયત્ન કરજો વિડીયો જોઈને બેટા. તો તમને ગમે તેટલા દાખલા તમે ગણી શકશો આના જેવા. સ્વાધ્યાયમાં પણ બી છે, પાછળ સ્વાધ્યાય છે ને પાછળ આપણું, એમાં પણ બી હશે લેન્સના દાખલા, એ પણ બી ગણવાનો પ્રયત્ન કરજો. બરોબર, તો આજનું આપણું આ લેક્ચર આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. ભારત માતા કી